नमस्कार, न्यूज 18 ગુજરાતી માં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. અને સૌપ્રથમ વાત કરીશું પીએમ નરેન્દ્ર મોદીના ઐતિહાસિક રોડ શોની. તો પીએમ નરેન્દ્ર મોદીનો આજે પણ અમદાવાદમાં રોડ શો છે. શાહીબાગથી સભા સ્થળ સરસપુર સુધી રોડ શો કરશે. ભદ્રકાળી માતાના દર્શન પણ કરશે પીએમ મોદી. અને સાંજે 4 વાગે પીએમ મોદીનો રોડ શો છે, એટલે કે બરાબર 1 કલાક બાદ પીએમ નરેન્દ્ર મોદીનો રોડ શો શરૂ થશે. દિલ્હી દરવાજા, દિલ્હી ચકલા, ભદ્રકાળી મંદિર, ખમાસા, આસ્ટોડિયા દરવાજા, રાયપુર દરવાજા, આ સાથે જ સારંગપુરથી સરસપુર રોડ શો કરવાના છે. અને સરસપુરમાં સભાને પણ સંબોધિત કરશે. અમદાવાદમાં પીએમ મોદીના રોડ શો એ બનાવ્યો છે વિક્રમ. પીએમ મોદીનો સૌથી લાંબો અને સૌથી મોટો આ રોડ શો છે. અમદાવાદના રોડ શોમાં 10 લાખથી પણ વધુ લોકો જોડાયા. લગભગ 50 કિલોમીટર લાંબો રોડ શો, દેશમાં સૌથી મોટો આ રોડ શો. 14 વિધાનસભા બેઠકોમાંથી પસાર થયો હતો રોડ શો. અને અમદાવાદ શહેરની 13, ગાંધીનગરની 1 બેઠકમાંથી પસાર થયો. લગભગ 50 કિલોમીટરના રોડ શો ને પસાર થતા 4 કલાક લાગ્યા હતા. ભાજપના મતે 10 લાખથી પણ વધુ લોકો જોડાયા હતા. તો ઈવીએમ મુદ્દે કોંગ્રેસ પર પીએમ મોદીના આકરા પ્રહાર છે. કોંગ્રેસ ઈવીએમ નું નામ લે એટલે સમજી લેવાનું કે કોંગ્રેસ તો મતદાન પૂરું થતા પહેલા જ ચાલુ કરી દીધું છે કે કોંગ્રેસની આ વિશેષતા રહી છે, ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદીને ગાળો આપો, ચૂંટણી હારે પછી ઈવીએમ ને ગાળો આપો. તો કોંગ્રેસ, આ બે કોંગ્રેસની વિશેષતા છે તેવું પીએમ નરેન્દ્ર મોદીનું કહેવું છે. નક્કી કરી દીધું છે કે ભારતીય જનતા પાર્ટી જીતી જશે. આનું કારણ શું? કોંગ્રેસે આવું કેમ કહ્યું? કોંગ્રેસે કહી દીધું છે. કોંગ્રેસ જ્યારે ઈવીએમને કોસવાનું ચાલુ કરે, એમ કે ઈવીએમમાં ગડબડ છે, ઈવીએમને રહી જાય તારે આમ કરજો ઈવીએમ, એટલે તમારે સમજી જવાનું કે કોંગ્રેસે ઉચાળા ભરી લીધા છે. અને કોંગ્રેસે મતદાન પતે પહેલા ચાલુ કરી દીધું કે ઈવીએમ 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 ઈવીએમ. કોંગ્રેસની વિશેષતા એ છે કે ચૂંટણી ચાલતી હોય ત્યારે મોદીને ગાળો બોલવાની, અને ચૂંટણીનું મતદાન આવે ત્યારે ઈવીએમને ગાળો દેવાની. આ સીધે સીધો સબૂત છે કે આ ચૂંટણીમાં કોંગ્રેસે હાર